ગણેશ મિત્રો હું છું કિરણ આપણી યુટ્યુબ ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં હું આપને જણાવીશ આ સો વદ ચૌદસ એટલે કે કાળી ચૌદસ નરક ચતુર્દશી વિશેની થોડી માહિતી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ કાળી ચૌદસ કાળી ચૌદસ નામ જ એ ઉલ્લેખ કરે છે કે આ ત્યોહાર એક રાત્રિનો તહેવાર છે રાત્રિની વિધિ છે કાળી ચૌદસ તારીખ તેર નવેમ્બર બે હજાર વીસની રાત્રિએ જ આ ઉત્સવ મનાવવામાં આવશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ સો કૃષ્ણ પક્ષની આ ચૌદસની તિથિએ શ્રી કૃષ્ણના ધર્મપત્ની એવા સત્યભામાએ ભગવાનના સહયોગથી નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને સંસારને ભયમુક્ત કર્યા હતા તેથી આ દિવસને નરક ચતુર્દશી કહેવાય છે પુરાણો અનુસાર કાળી ચૌદશના દિવસે તેલ માત્રમાં માત્રમાં લક્ષ્મીજી અને જળ ગંગાજીનો વાસ હોય છે એટલા માટે જ કાળી ચૌદશના દિવસે શરીર ઉપર તેલ લગાડીને શુદ્ધ જળથી સ્નાન કરીને રૂપ નિખારવાનો આ ત્યુહાર છે માટે જ કાળી ચૌદશને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે કાળી ચૌદશના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઊઠીને દંત ધાવન કરીને શરીરે તલના તેલનું માલિશ કરવું જોઈએ ત્યાર પછી હળથી ઉખડેલી માટી તુંબડીની બેલ અને અઘેડાની દાળ આ ત્રણ વસ્તુથી માથા પર અને શરીર પર વારંવાર છંટકાવ કરવો જોઈએ કાળી ચૌદશને દિવસે સ્નાનનું ખૂબ જ મહાત્મય છે જે લોકો સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને પરવારતા નથી તે લોકોનું આખું વર્ષ દરિદ્રતા અને દુઃખથી વ્યતીત થાય છે તેવું કહેવાય છે તથા શુભ કાર્યોનો નાશ થાય છે આવો મત સ્કંદપુરાણનો પણ છે આ દિવસે એટલે કે નરક ચતુર્દશીના દિવસે કાળી ચૌદશના દિવસે યમ તર્પણ કરાય છે આ દિવસે સંધ્યાકાળે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને તિલક લગાવવું જોઈએ જનોઈને કંઠીની જેમ ધારણ કરવી કાળા અને સફેદ બંને પ્રકારના તલ અને દર્ભયુક્ત જળથી આ મંત્ર બોલાય છે ઓમ યમાય નં ધર્મરાજાય નમઃ નં નૃત્યવૈ નમ ઓમ અંતય નૈવસ્વતાય નમઃ ઓમ કાલાય નમઃ ઓમ ઔદુબરાય નમઃ ઓમ નીલાય નમઃ ઓમ પરમેષ્ઠિને નમઃકોદરાય નમ ઓમ ચિત્રાય નગુપ્તાય નમઃ આ રીતે મંત્ર બોલીને તર્પણ કરાય છે બંને પ્રકારના એટલે કે સફેદ અને કાળા તલ લેવાનું કારણ એ છે કે યમ એ ઉભય સ્વરૂપ દેવતા છે ધર્મરાજાના રૂપથી દેવત્વ અને યમ રાજાના રૂપથી પિતૃત્વ એમ બંને પ્રકારે આજના શુભ દિવસે કાળી ચૌદસના દિવસે યમરાજાનું પૂજન થાય છે માટે જ યમ દીપદાનનું મહાત્મ્ય છે આજના દિવસે સંધ્યાકાળે પ્રદોષ સમયે તલના તેલના ચૌદ દીવા પ્રગટાવવા જોઈએ આ યમરાજાના નામોનું ઉચ્ચારણ પણ કરવું જોઈએ અને મંત્ર બોલવો જોઈએ યમ માર્ગ અંધકાર નિવારણ અર્થે ચતુર્દશ દીપાનામ દાનમ કરીશીએ આ મંત્ર બોલીને સંકલ્પ કરીને તે દીવાને મંદિર મઠ બાગ બગીચા બાવડી ગૌશાળા અને ચોરાહા એટલે કે ચાર ચોકની વચ્ચે જગ્યાએ સ્થાપિત કરવા જોઈએ આ પ્રકારે દીપદાન કરવાથી યમરાજા સંતોષ પામે છે કહેવાય છે કે ચાર રસ્તા જ્યાં મળે છે ચોરાહા જેને કહેવાય છે ત્યાં બે દેવતા અને બે દાનો બેઠા હોય છે માટે જ ત્યાં પણ દીપદાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવાય છે આ દિવસે સંધ્યાકાળે ચાર દિવેટોનો દીવો પ્રગટાવીને ત્યાર પછી એક લાકડીના ઉપરના ભાગે માટીનું કોળિયું એટલે કે નીચે કાણાવાળું હોય તેવું ભરાવવું તેમાં કપાસ અને રૂની દિવેટ બનાવીને તેલ પૂરવું અને જ્યોત પ્રગટાવવી આ રીતે લાકડીની મસાલ લઈને ભરવું જોઈએ જેથી મૃત પિતૃઓના સ્વર્ગનો માર્ગ પ્રશસ્ત થાય ચોરાહા પર કે ગામની ભાગોળે આ મસાલને મૂકવી પિતૃઓને રાજી કરાય છે મોટે ભાગે બાળકો સામૂહિક રીતે ભેગા મળીને મસાલ લઈને ફરે છે અને કાગ માગડીનો ઉત્સવ મનાવે છે તેમનાથી પિતૃઓની સદગતિ થાય છે તેવી માન્યતા રહેલી છે પહેલાના જમાનામાં આ બધું થતું હતું પરંતુ અત્યારે સમય બદલાઈ ગયો છે આવું કોઈ કરતું નથી અથવા તો સમય મળતો નથી અથવા તો થઈ શકતું નથી આ કાળી ચૌદશના દિવસે હનુમાન જયંતિ પણ મનાવાય છે શ્રી હનુમાન જયંતિના બે મત છે એક મત પ્રમાણે ચૈત્ર સુદ પૂર્ણિમા અને બીજા મત પ્રમાણે આસો વદ ચૌદસ એટલે કે કાળી ચૌદસના દિવસે હનુમાન જયંતિ હનુમાન દાદાનો જન્મદિવસ મનાવાય છે આ આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મંગળવારની મધ્યરાત્રિએ અંજના દેવીની કુખે હનુમાનજીનો જન્મ થયો હતો એવું મનાય છે હનુમાનજીની પૂજા અર્ચના કરાય છે પૂજનમાં સુગંધિત તેલમાં સિંદૂર મેળવીને મૂર્તિને ચઢાવાય છે ચમેલીનું તેલ આદિ હનુમાનજીની મૂર્તિને ચઢાવાય છે તથા પુરુષ વર્ગના ફૂલ પણ ચઢાવાય છે એટલે કે આંકડાનું પુષ્પ ચઢાવાય છે હનુમાનજીને નૈવેદ્યમાં ઘી ચૂરમાના લાડુ અથવા તો ઘી અને સાકરના લાડુ અથવા તો સુખડીનો ભોગ પણ ધરાવાય છે અને મોસમી ફળ જેવા કે કેળા સીતાફળ અમૃત સફરજન વગેરે ફળ પણ અર્પણ કરવા આંકડાની માળા ચઢાવવી હનુમાનજીની ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે આ દિવસે સુંદરકાંડનો પાઠ કરાય હનુમાન ચાલીસા હનુમાનજીનું કવચ સ્તોત્ર વગેરેથી શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાનો મહિમા છે કહેવાય છે કે લંકા વિજય પછી શ્રી રામચંદ્રજી અયોધ્યા આવ્યા ત્યારે તેમની વાનર સેનાને વિદાયમાન કરવા તેમને યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હતા સીતાજીએ હનુમાનજીને પ્રથમ પોતાના ગળાની બહુમૂલ્યવાન હીરા રત્નચરિત માળા આપી પરંતુ તેમાં રામ નામ ન હતું તેથી હનુમાનજીને સંતોષ ન થયો ત્યારે સીતાજીએ તેમના લલાટ ઉપર લગાવેલું સૌભાગ્ય સૂચક સિંદૂરને હનુમાનજીને આપ્યું અને કહ્યું કે હે પવનપુત્ર આનાથી મોટી મહત્વની કોઈ વસ્તુ તમને આપવા યોગ્ય મારી પાસે નથી તેથી તમે પ્રસન્નતા આ સિંદૂરનો સ્વીકાર કરો અને સદાય અમર રહો આ આશીષ પ્રાપ્ત કરીને સહર્ષ તે સિંદૂરને પોતાની ઉપર લગાવી લીધું કારણથી આ દિવસે એટલે કે કાળી ચૌદસ દિવસે હનુમાન જયંતિનો મહોત્સવ ઉજવવામાં આવે છે તથા તેલ સિંદૂર હનુમાનજીને ચઢાવાય છે ભક્તો ભાવથી પ્રેમથી હનુમાનજીની સેવા કરે છે આ દિવસે સાયંકાળેથી જ મધ્યરાત્રિના સમયે ઈષ્ટદેવ હનુમાનજી કાલિકા માતા ઘંટા કર્ણ મહાવીરની ઉપાસના કરવામાં આવે છે કાળી ચૌદશની રાત્રિએ સિદ્ધ કરવામાં આવેલ મંત્ર અને સ્તોત્ર શીઘ્ર જ ફળદાયી નીવડે છે આદિ ભૌતિક સિદ્ધિની ઝંખના કરવાવાળા અને વામ માર્ગી સ્મશાન સાધકો માટે પણ આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે જૈન ધર્મમાં નવકાર મંત્ર સિદ્ધિદાયક ગણાય છે જેથી નવકાર મંત્રની ઉપાસના કરવી જોઈએ ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ આદિ મંત્રો દ્વારા પણ મહાવીર હનુમાનજીની પૂજા અર્ચના થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું કાળી ચૌદસના દિવસનું મહાત્મય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી હનુમાનજી મહાવીર તથા બટુક કાળ કાળભૈરવ મહાકાલી આદિની પૂજા અર્ચના થાય છે તથા યંત્રસિદ્ધિ માટે પણ પૂજન થાય છે તાંત્રિકો મસાણીઓ આદિ પણ આ દિવસે પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે એવા શુભ મુહૂર્ત હોય છે આ દિવસે મહાવીર હનુમાનજીની ઉપાસના કરનાર ભક્તોનું સર્વ રીતે કલ્યાણ થાય છે તેમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને હેપી દિવાલી મારા જય શ્રી કૃષ્ણ